આખરે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ આઈ હોપ કે તમારા બધા જ પેપર એકદમ વ્યવસ્થિત ગયા હશે અને તમે સારા એવા ટકા બોર્ડની પરીક્ષાની અંદર લાવી શકશો મિત્રો તમે વનટાચ એજ્યુકેશન ચેનલના સદસ્ય બન્યા પરિવાર બન્યા તે બદલ દિલથી તમારો આભાર માનું છું અને તમે બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન

ફેકલ્ટીની અંદર જઈ શકો છો કયા ફિલ્ડની અંદર જઈ શકાય છે તમારે બીએ ની અંદર કયો વિષય રાખી શકાય છે એ બાબતના તમામ વિડીયો તમને મળવાના છે અને સાથે તમે હવે ગ્રેજ્યુએશન જ્યારે કરતા હો ત્યારે તમે કંઈક ઓનલાઈન અર્નિંગ કરી શકો યુટ્યુબ ઉપર તમે ચેનલ પણ બનાવી શકો છો અને ખાસ કરીને ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે થાય છે એને લગતા જો વિડીયો તમારે જોઈતા હોય એક જ વર્ષની અંદર આપણે સિત્તેર હજાર જેટલા સબસ્ક્રાઈબ પૂરા કર્યા છે અને સારી એવી અર્નિંગ પણ તમારા પ્રેમના લીધે મળી રહી છે તો તમે પણ કરી શકો છો બારમા ધોરણ હવે તમે પૂર્ણ કરી દીધું છે અને આવી રીતે જો તમે

પણ વિભાગ ડી અને વિભાગ ઈ ના તો કમ્પ્લીટ આવી ગયા હતા અને એ અને બી ના તો તમને જવાબ સાથે પ્રશ્નો આપ્યા હતા હવે મિત્રો આપણે આગળ પેપર સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીએ અને ખાસ યાદ રાખજો ચેનલ ઉપર જોડાયેલા જરૂર રહેજો તમને પૂરેપૂરો વિશ્વાસ આપીએ છીએ કે આપણી ચેનલ ઉપર તમને এড્યુકેશન સાથે સાથે હવે ટેકનિકલના ના વિડિયો પણ મળવા લાગશે તો ચાલો શરૂઆત કરીએ પેપર સોલ્યુશન 21 માર્ચ 2020 ના રોજ ધોરણ બાર સમાજશાસ્ત્ર વિશેનું પેપર સોલ્યુશન આપણે જોઈશું તો શરૂઆત કરીએ વિભાગ ઈથી તો સૌ પ્રશ્ન હતો કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો જવાબ આવે છે હિન્દુ એ એટલે કે ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે બીજું પ્રશ્ન હતો કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે તો પારસીઓનું ધાર્મિક પુસ્તક અવિસ્તા છે આગળ જોઈએ અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે તો સૌથી વધારે પ્રમાણ પંજાબ રાજ્યની અંદર જોવા મળે છે ઈસવીસન ઓગણીસો ને એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો તે વખતે ભારતમાં જાતિ પ્રમાણ નવસો ચોપન હતું હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સામાજિક પરિવર્તન એટલે શું તો કે તંત્રમાં ફેરફાર એટલે કે સામાજિક પરિવર્તન પછી ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો તો ભારતની અંદર રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ઓગણીસો ને બ્યાસીમાં થયો હતો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહનરાય કરી હતી પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો પંચાયતનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું તો કે રિમાન્ડ હોમ જે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ છે પછી એઇડ્સનું પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો તો એઇડ્સનું પ્રથમ દર્દી અમેરિકાની અંદર જોવા મળ્યો હતો મિત્રો આપણે વિભાગ એના જે વિડીયો આપ્યો હતો એની અંદરથી પૂરેપૂરા દસે દસ વિકલ્પો પૂછેલા છે હવે આપણે જોઈએ વિભાગ બી કે જે ટૂંકા પ્રશ્નો હતા તો પહેલો પ્રશ્ન છે સંસ્કૃતિ એટલે શું તો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની આગવી લાક્ષણિકતા એટલે કે જીવન જીવવાની રીત અને ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો કે જેની અંદર સમાનતા સહિષ્ણુતા માનવતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા જેવા લક્ષણો જોવા મળે છે પછી લિંગ પ્રમાણ એટલે શું તો કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જેને કહેવાય છે લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ સંસ્કૃતિકરણનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આવ્યો હતો તો એમ એમ શ્રીનિવાસે આપ્યો હતો કોણે આપ્યો હતો એમ એમ શ્રીનિવાસે આપેલો છે પછી પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થાય છે તો કે યુરોપિયન પ્રજાના સંપર્કથી જે યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી એના સંપર્કથી પ્રાચીની પશ્ચિમીકરણનો પ્રારંભ થયેલો છે પછી આગળ જોઈએ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વેબ વર્લ્ડ વાઇડ વેબ સોરી વર્લ્ડ વાઈડ વાઈડ વેબ થાય છે પછી કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે તો કે સુધારાવાદી સામાજિક આંદોલન જે છે એ નૈતિકતા સાથે જોડાયેલું છે પછી તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે તો કે જે ચૂંટાયેલા સભ્યો હોય એ સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે અને એની અંદર જે સભ્ય બહુમતીથી ચૂંટાઈ આવે એ તાલુકા પંચાયતના પ્રમુખ બને છે ગ્રામ વિકાસ અને વહીવટનું કાર્ય કોણ કરે છે તો કે ગ્રામ વિકાસ અને વહીવટનું મુખ્ય કાર્ય સરપંચ કરતા હોય છે સરપંચ આવશે પછી આગળ જોઈએ તો યુવા અજંપાનો અર્થ શું થાય છે તો કે ઘણી વખત યુવાનોના માનસમાં ધ્યેય પ્રાપ્તિ અને વંચિતતાના કારણે જે અસર ઉદભવે છે અને જેને પરિણામે અસંતોષ પેદા થાય અને જે આ અસંતોષની લાગણી છે એને આપણે યુવા અજંપા કહેવાય છે અને વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે થાય છે તો એક ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી થાય છે હવે વિભાગ વિભાગશ્રીની વાત કરીએ તો કે રાષ્ટ્રીય એકતા એટલે શું તો કે રાષ્ટ્રીય એકતા એટલે કે એવા પ્રકારની પરિસ્થિતિ કે જેની અંદર આપણા અંદર એકતા અને દેશ માટેની જે ગૌરવની લાગણી પેદા થાય એવા પ્રકારની કાર્યને રાષ્ટ્રીય એકતા કહેવાય છે પછી ભારતમાં બોલાતી કોઈપણ ચાર ભાષાઓ ગુજરાતી હિન્દી તમિલ મરાઠી તેલુગુ કોઈપણ તમે લખી શકો છો પછી હિન્દી શીખ ધર્મના પાંચ ક કયા કયા છે તો શીખ ધર્મના પાંચ કની વાત કરીએ તો કેશ કંધો કડુ કચ્છ અને કિરપાણ એક શીખ ધર્મના પાંચ ક હતા પછી ટોટેમવાદ એટલે શું તો ખાસ કરીને અનુસૂચિત જનજાતિઓની અંદર પેદા થતો આ વાત છે કે જે ગોત્રચિત્રના ગોત્રચિન્હના આધારે જે પોતાની વંશ પરંપરાગતતા જોવે છે એક પ્રકારે શ્રદ્ધાંતનો વાત જોવા મળે છે હવે જાદુના પ્રકાર જણાવો તો જાદુના મુખ્ય બે પ્રકાર છે એક તો છે કાળો જાદુ અને બીજો છે સફેદ જાદુ હવે આગળ જોઈએ ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો તો અભૌતિક સંસ્કૃતિની અંદર આપણે વાત કરીએ તો ચિત્રકલા નૃત્યકલા જ્ઞાન ભાષા વગેરેના જે પરિવર્તનો આવે એ વગેરેનો અભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે પશ્ચિમીકરણનો અર્થ આપો તો કે પશ્ચિમીકરણ એટલે કે જે પશ્ચિમના દેશો છે એ દેશોના જે રીતિ રિવાજોને આપણે જે અનુસરીએ છીએ તેમના જે ખ્યાલો છે એ આપણામાં વિકસે અને પશ્ચિમીકરણ કહેવાય છે પછી વૈશ્વિકીકરણ એટલે કે સમગ્ર વિશ્વનું એક થવું સમગ્ર વિશ્વના જ્ઞાનનું આદાન પ્રદાન થવું એટલે કે વૈશ્વિકીકરણ છે પછી ગ્રામ પંચાયતના મુખ્ય બે કાર્યો કયા છે તો કે નાગરિકના વિકાસના કાર્યો અને વિકાસાત્મક કાર્યો એ નાગરિકના કાર્યો અને વિકાસાત્મક કાર્યો આ બે ગ્રામ પંચાયતના કાર્યો છે પંચાયતી રાજની વ્યાખ્યા તે તમે લખી શકો જવાહરલાલ નહેરુની પણ લખી શકાય એટલે કે પંચાયતી રાજ એક એવી કલ્પના છે કે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે હવે પ્રોબેશન એટલે શું તો કે પ્રોબેશન એટલે કે અજમાયસ મુક્તિ જ્યારે કોઈ બાળક અપરાધ કરે છે તો એ બાળકને રિમાન્ડ હોમમાં રાખવાના બદલે એ બાળક વચ્ચે અને એના પરિવાર વચ્ચે એક સામાજિક સંબંધ જળવાઈ રહે એ પ્રકારે બાળકનામાં અંદર સુધારો આવે એ પ્રકારનું કાર્ય એને પ્રોબેશન એક્ટ કહેવાય છે પછી બાળ અપરાધની વ્યાખ્યા જણાવ તો કે સાતથી અઢાર વર્ષનું કોઈ પણ બાળક જે ગેરકાયદેસર વર્તન કરે ગેરવર્તણૂક કરે તો એને બાળ અપરાધી કહેવામાં આવે છે પછી સ્ત્રી હત્યા કોને કહેવાય છે તો કે સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે ને એની અંદર જો ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી માલુમ પડે તો એ એની ગર્ભપાત કરવામાં આવે છે ને એ અત્યારે આપણે સ્ત્રી હત્યા કહીએ છીએ ઓનર કિલિંગ એટલે શું તો કે કોઈ પણ સમાજની અંદર જ્યારે કોઈ સ્ત્રી દ્વારા એવી કાર્ય કરવામાં આવે જેના દ્વારા સમા એ પરિવારના લોકો એવું અનુભવે કે આપણા સમાજનું આ કાર્યથી ગૌરવ હણાયું છે તો એવા સમાજ એવા પરિવાર દ્વારા એ સ્ત્રીની હત્યા કરી નાખવામાં આવે છે અને ઓનર ક્લેનિંગ કહેવામાં આવે છે હવે આગળ ડી વિભાગની અંદર તમે જુઓ તો ટૂંકનો ટૂંકનું સંચારના માધ્યમો છે જૈન સમુદાય વિશે સંક્ષેપીકરણ ભારતીય સંસ્કૃતિના કોઈપણ ત્રણ લક્ષણો આદિવાસી સંસ્કૃતિના વિકાસની કાર્યક્રમમાં અનુસૂચિત બંધારણની જોગવાઈઓ મિત્રો આપણે આ તમામે તમામ મોસ્ટ આઈએમબી પ્રશ્નો આપેલા હતા એમાંથી જ બધે બધા પ્રશ્નો આવેલા છે એટલે એક આપણા માટે સારી વાત કહેવાય અને એ વિભાગની અંદર પણ આપણે જે પ્રશ્નો આપ્યા હતા એમાંથી ચાર પ્રશ્નો આપણા પૂછેલા છે એટલે કે ઓલ ઓવર જોવા જઈએ તો સમાજશાસ્ત્ર વિષયની અંદર લગભગ એકાણું ગુણનું જે આપણે આઈએમપી આપ્યા હતા એમાંથી જ આવેલું છે મિત્રો તો હવે ફરી મળીશું જય હિન્દ જય ભારત